શાળા પાંડેસર વિસ્તારમાંથી અનેકો વાર બાળકોના ગુમ થવાની અફરણી ફરિયાદો થતી રહેતી હોય છે. પરપ્રાંતિય વસ્તી ધરાવતા આ વિસ્તારમાં બાળકોના ગુમ થવાની અનેક ફરિયાદો મળતી હોય પાંડેસરા પોલીસે બાળકોને શોધવા માટે વિશેષ અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમ બાળકોને શોધવાના કામે લાગી હતી. વર્ષ દરમિયાન આ ટીમોએ 126 જેટલા પરિવારોના બાળકોને શોધી કાઢ્યા હતા. જ્યારે પણ બાળક ગુમ થયાની ફરિયાદ મળતી હોય છે ત્યારે પાંડેસરા પોલીસની ટીમ સીસીટીવીથી લઈ ઘટનાને ગંભીરતાથી જાણી પોલીસની અલગ અલગ ટીમો બાળકોને શોધવા માટે કામે લાગી જાય છે. જેના ભાગરૂપે વર્ષ 2023માં ગુમ થયા હોય તેવા 0-17 વર્ષના કુલને 126 બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે. એસીપી ZR દેસાઈ સાયમ હતું. એસીપી ZR દેસાઈએ કહ્યું કે 2023માં નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની અનેક ફરિયાદો મળી હતી. જેના ભાગરૂપે ઝોન 4ની ટીમ એચ ડિવિઝન તેમજ પાંડેસરા પોલીસની ટીમ તે બાળકોને શોધવા લાગી હતી. આ ટીમોની મહેનતના ભાગરૂપે વર્ષ દરમિયાન કુલ 126 બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સને 2023માં વિવિધ પ્રકારની નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની ફરિયાદો મળેલી છે. જેના ભાગરૂપે ઝોન 4ની ટીમ એચ ડિવિઝન તથા પાંડેસરા પોલીસના કુશળ અને પ્રખર મહેનતના ભાગરૂપે કુલે વર્ષના 126 બાળકો શોધી કાઢવામાં આવેલા છે. જ્યારે પણ બાળક ગુમ થવાની અપહરણની કે કોઈપણ રજૂઆત પોલીસ સ્ટેશને મળતી હોય છે તો પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ પોતાની સંવેદના અને બનાવ સ્થળ અને વ્યક્તિની ઉંમર તેમજ ગંભીરતા જોઈને સત્વરે રિસ્પોન્સ આપવાનું ચાલુ થઈ જતું હોય છે. જેના ભાગરૂપે પાંડેસરા પોલીસે વર્ષ દરમિયાન 126 બાળકોની તાત્કાલિક 24 કલાકમાં શોધ કરેલી છે, જે ખરેખર પ્રશંસનીય અને માનવીય અભિગમ છે.